एशियाटिक लायनना समग्र विश्वमां एकमात्र रहेठाण एवा सासणगीर नेशनल सेंचुरी पार्क खाते देश विदेशथी प्रवासीओ आवता होय छे। छेल्લા થોડા વર્ષોથી સરકાર દ્વારા સાસણગીરના ખુશ્બુ ગુજરાતકીના પ્રચાર પ્રસાર બાદ દિન પ્રતિદિન પ્રવાસીઓનો પ્રવાહ બમણો થયો છે, પરંતુ સાસણગીરના ગાઢ જંગલમાં વનરાજોને પ્રત્યક્ષ નિહાળવા માટે વન વિભાગ દ્વારા દૈનિક 90 પરમિટ જ ઇસ્યુ કરવામાં આવે છે, જેના કારણે દૂર દૂરથી આવતા પ્રવાસીઓને ઘણી વખત સિંહ દર્શનથી વંચિત થઈ જતું રહેવું પડે છે। જો સમય સાથે સમજૂતી કરે તો પણ બે બે દિવસ સુધી લાઇનમાં ઊભા રહી પરમિટ મેળવવા મથામણ કરવી પડે છે। અહીંયા લાસ્ટ બે નાઇટથી છે ને અહીંયા જે પરમિટનો કોટો છે તે બહુ ઓછો છે, જે રીતે ટુરિસ્ટનું અહીંયા આવન જવન છે ને તે રીતે બહુ ઓછો છે। અમે બે નાઇટથી અહીંયા રોકાયેલા છે તો અમને પરમિટ હજુ સુધી મળી નથી, તો એના માટે અમારી અપીલ છે અહીંયાના વન વિભાગના અધિકારીઓને, ઉચ્ચ અધિકારીઓને કે દરેક વ્યક્તિને અપીલ છે કે અહીંયાનો જે કોટો છે, જે પરમિટ મળે છે અહીંયા, તો તેને મીન્સ એને વધારો। અહીંયા સાસણગીરમાં લોકો અમે લોકો અહીંયા સિંહ જોવા આવ્યા છે, જે અહીંયાનું આકર્ષણનું કેન્દ્ર છે, છતાં અહીંયા એ લોકો પરમિટ મળતી નથી ને દૂર દૂરથી અમારો આવવાનો અહીંયા કોઈ મતલબ નથી। દરેક અહીંયા આવે છે ને એ લોકો વગર અહીંયાનું જે આકર્ષણ કેન્દ્ર છે સિંહનું મેઇન, તે જોયા વગર પાછા ફરી જાય છે, તો તેનો મીન્સ નિવારણ શું એનું? પ્રવાસીઓને પડતી મુશ્કેલીના કારણે સ્થાનિક જીપ્સી એસોસિએશન દ્વારા રાજ્યના વન પર્યાવરણ મંત્રીને રૂબરૂ રજૂઆત કરવામાં આવી, જેમાં ઉલ્લેખ કરાયો હતો કે 90 પરમિટમાં વધારો કરી 150 કરવામાં આવે તો પ્રવાસીઓની ખુશીનો પાર ન રહે, પરિવાર સાથે સિંહ દર્શને આવતા દૂર દૂરના પ્રવાસીઓની યાત્રા સફળ રહે, આ તમામ રજૂઆતોનો કોઈ નિષ્કર્ષ ન આવે તો સ્થાનિકોએ લોકહિત અને સુવિધા માટે ઉગ્ર આંદોલનની પણ તૈયારી બતાવી છે। સાસણમાં તો સિંહ જોવાનું છે, બીજું તો કઈ છે અત્યારે છે ને સાસણની અંદર, બરોબર ટુરિઝમનું છે, સિંહ જોવા માટે બહારથી તમને વિદેશથી બહારના પ્રવાસીઓ બધા આવતા હોય, અહીંયા નારાજ થઈને જાય તો સરકારશ્રીને અમે ધ્યાન દોરીએ છીએ કે જે 90 જગ્યાએ 150-200 પરમિટ થાય એવી અમારી રજૂઆત અમે મંગુભાઈના ટેબલે અમે કરી, મંગુભાઈ લેખિતમાં અમે રજૂઆત કરી, મંગુભાઈ કીધું કે વચ્ચેનો રસ્તો હું જોઈને કાઢી લઈશ, બરોબર એવી ખાતરી અમને આપી। આ બાબતે પ્રશ્ન ન હોય, સરકારશ્રી અમારો પ્રશ્ન ધ્યાનની અંદર નહીં લે તો અમારે સાસણ પ્રશ્ન હલ નહીં થાય, ના છૂટકે તો અમારે આંદોલનનો રસ્તો ગાંધીચિંતન રસ્તે અપનાવવો પડશે। સાસણગીર નેશનલ સેન્ચુરી પાર્કમાં જવા પ્રવાસીઓ માટે 3 તબક્કામાં દૈનિક 90 પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે। આવનારા પ્રવાસીઓને વાહન મારફતે જંગલમાં જવાનો વધુ પડતો આગ્રહ હોય છે, પ્રવાસીઓને ઓનલાઈન પરમિટ મેળવીને આવવાનો આગ્રહ વન વિભાગ રાખી રહ્યું છે। વન વિભાગના ઉચ્ચ અધિકારી ડોક્ટર સંદીપ કુમારના મતે પરમિટ વધે વાહન વધારવાની જરૂર બને, પણ આ શક્યતાઓ હાલ તો નહીવત હોવાનું માનવામાં આવી રહ્યું છે। गिर सेंचुरी नेशनल पार्क में जो टूरिज्म जोन है इसमें कुल 90 परमिट्स होते हैं एंड बेसिकली ये 3 डिफरेंट स्लॉट्स में होते हैं। लोगों में ये देखा गया है कि जंगल में जाने के लिए, खासकर जंगल ट्रेल जो है उसमें जाने के लिए व्हीकल से लोगों का ज़्यादा से ज़्यादा प्रयास रहता है। सो मैं उनको ये कहूँगा कि एडवांस परमिट बुकिंग करके आएँ और उसके बाद में फिर यहाँ पर हैसल्स नहीं होंगे जी। एंड जो व्हीकल बढ़ाने की बात है तो इसमें अगर पॉसिबिलिटी है, जैसे इनकेस अगर मान लीजिए किसी तरीके से कैरिंग कैपेसिटी में कोई पॉसिबिलिटी है तो सोचा जा सकता है, बट बेसिकली मुझे नहीं लगता कि ये रूट पे बढ़ाना शायद पॉसिबिलिटी होगी जी। एशियाटिक लाइन ना कारण हाल सासणनो टूरिज्म વધ્યો છે, અહીં પ્રવાસી આવતા પ્રવાસીની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે। સરકાર દ્વારા આ પ્રવાસન સ્થળથી મુલાકાતી આકર્ષાય તેથી આધુનિક બનાવવા કરોડોનો ખર્ચ કરવાય રહ્યો છે, જેના કારણે સાસણગીર ખાતે પ્રવાસીનો પ્રવાહ દિન પ્રતિદિન વધી રહ્યો છે। બીજી તરફ આવનારા પ્રવાસીઓને સિંહ દર્શન ન થતા તેઓ એક વસવસા સાથે પરિવારને લઈ ખર્ચ એડે ગયો તેમ સમજી સાસણથી પરત ફરવા મજબૂર થવું પડે છે। યાત્રીઓની હૈયાવરા ઠારવા સરકાર પરમિટ વધારે છે કે નહીં તેના પણ સાસણવાસીઓ અને પ્રવાસીઓની મીટ મંડાઈ છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સાસણગીર।